સલામુ અલૈકુમ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ જનાબ. કુતબુદ્દીન મોલેમ બોયઝ પ્રાઇમરી સ્કૂલ ધોરણ ત્રણ. ધોરણ ત્રણમાં આપણે વિષય ગુજરાતીમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ચાર પાઠ પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે આપણે પાંચમા પાઠ તરફ જઈ રહ્યા છીએ. તો પાંચમા પાઠનું નામ શું છે? કોરો કાચબો ભીનો ચાંદો. વિદ્યાર્થી મિત્રો, આપણે તેમાં એક ગીત ભણવાના છે. તો તે ગીતમાં આવતા શબ્દ આપણે થોડુંક વાંચન કરી લઈએ. તો ચાલો મારી સાથે તમે પણ વાંચતા જાઓ. પહેલો શબ્દ કયો છે? તબડક. બીજો શબ્દ ઘોડો. ત્રીજો શબ્દ કયો છે? બિલ્લી. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગીત ભણવાના છે તેમાં આવતા શબ્દ જ આપણે વાંચન કરી રહ્યા છીએ. તો આપણે આગળ જોઈએ. વાઘ. ત્યાર પછી કયો છે? લુચ્ચુ. હાથી. તમે પણ મારી સાથે વાંચતા જાઓ વિદ્યાર્થી મિત્રો. સૂંઢ. ત્યાર પછી કાચબા. કૂદતા. છલાંગ. હાલ્યા. હાફી. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ મારી સાથે શબ્દનું વાંચન કરી લીધું હશે, બરાબર ને? તો ચાલો હવે આપણે ગીત તરફ જઈએ. ચાલો ગાઈએ ગીતડું. વાંચતા કરતાં આપણે સમજતા પણ જોઈએ. તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય. બધાએ ઘોડો તો જોયો જ હશે, બરાબર? જો મેં તમને ઘોડાનું ચિત્ર પણ બતાવ્યું છે. તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય. ઘોડો જ્યારે દોડે તો કેવો અવાજ આવે? તબડક તબડક. બધાએ ઘોડો જોયો પણ હશે અને ઘોડો જ્યારે દોડે તેનો અવાજ પણ સાંભળ્યો હશે. એક અવાજે ભાગે બિલ્લી. કેવી રીતે ભાગે? એક જ અવાજમાં બિલ્લી શું કરે? ભાગી જાય. જો બિલાડી આપણા ઘરમાં પણ આવે તો કોઈ વસ્તુ પડી જાય તો તરત જ તે ભાગવા માંડે. જુઓ, મેં તમને બિલાડીનું ચિત્ર બતાવ્યું છે, બરાબર? બિલાડી તો બધાએ જોઈ જ હશે, બરાબર ને? ભલે વાઘની માસી થાય. બિલાડી કોણ થાય? વાઘની માસી. કેમ? કેમ કે તે વાઘ જેવી જ દેખાય છે થોડીક થોડીક, બરાબર ને? જુઓ, અહીંયા વાઘ બેસેલો છે. મેં તમને ચિત્ર બતાવ્યું, ઉપર જુઓ બિલાડીનું ચિત્ર છે, બરાબર ને? તો કોણ થાય વાઘની માસી? બિલ્લી. ઊંચા જાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય. હાથીભાઈ કેવા છે? જાડા, ઊંચા. જુઓ, મેં બતાવ્યું, આવી ગયા હાથીભાઈ. કેવા છે હાથીભાઈ? ઊંચા, જાડા અને સૂંઢ હલાવતા હાલ્યા જાય, એટલે કે ચાલ્યા જાય. સૂંઢ હલાવતા હલાવતા ચાલવા માંડે. તમને સમજ પડી? હવે આપણે આગળ જોઈએ. લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય. શિયાળ કેવો હોય છે? લુચ્ચો હોય છે અને તે બધાને છેતરીને, બધાને પોતાની વાતોમાં લાવીને છેતરીને શું કરે? તે ચાલવા માંડે. જુઓ, શિયાળનું ચિત્ર જોયું તમે? સસલાબાઈએ છલાંગ મારી. સસલાબાઈએ શું કર્યું? છલાંગ મારી. કૂદતા કૂદતા હાંફી જાય. સસલું શું કરે છે? છલાંગ મારે છે અને કૂદકા મારે છે અને તે શું કરે છે? થાકી જાય છે, બરાબર ને? આપણે પણ ફાસ્ટ ફાસ્ટ ચલીને આવીએ, છલાંગો મારીએ, પણ આપણે પણ હાંફી જઈએ એટલે કે થાકી જવાય. શ્વાસ એકદમ ફાસ્ટ થઈ જાય આપણો. હાંફી, હા 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 એવી રીતે હાંફતા થાય ને આપણે. સસલાબાઈએ છલાંગ મારી. કૂદતા કૂદતા હાંફી જાય. કાચબાબાઈ તો ધીમે ધીમે. કાચબો કેવી રીતે ચાલે? ધીમે ધીમે ચાલે. જુઓ, કાચબાબાઈ પણ આવી ગયા. દેખાય છે તમને ચિત્રમાં? ઉપર શિયાળ, પછી સસલું અને પછી કાચબો.
કાચબો કેવી રીતે ચાલે? ધીમે ધીમે શાંતિથી આગળ આગળ હાલ્યા જાય. હવે સસલા અને કાચબામાં શરત લાગે તો શું કરે છે? સસલું ફટાફટ છલાંગો મારીને કૂદતો કૂદતો હાંફી જાય છે અને કાચબો શું કરે છે? ધીરે 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 ચાલે છે અને આગળ આગળ હાલ્યા જાય, એટલે કે ચાલતા જાય છે. કાચબો અને સસલામાં શરત લાગે તો શું કહે છે? સસલું કે હું જીતી જાઉં. તો સસલું ભાગી ભાગીને ફાંસ ફાંસ દોડીને કૂદતા મારીને એક ઝાડ નીચે જઈને કાચબાની રાહ જુએ છે કે કાચબો તો બહુ જ પાછળ છે, લાવ શાંતિથી બેસી જાઉં. અને કાચબો ધીરે 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 ત્યાંથી આગળ નીકળી જાય છે. કોની આગળ? સસલાભાઈની આગળ. એટલે અહીંયા શું છે કે કાચબાભાઈ તો ધીમે ધીમે આગળ આગળ ચાલ્યા જાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી? જુઓ, તમને અહીંયા મેં કવિતા બતાવી છે, તમારી ચોપડીનું જ પાનું છે, બરાબર? તો ચાલે આપણે એક વાર આખી કવિતા વાંચન કરી લઈએ. તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય. ઊંચા ઝાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય, ઊંચા ઊંચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય. સસલાભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય, કાચબાભાઈ તો ધીમે ધીમે આગળ આગળ ચાલ્યા જાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને ગીતમાં સમજ પડી ગઈ? હવે આપણે કાલે ભણીશું. આ તમારી નોટબુકમાં સારા અક્ષરે એકવાર કવિતા લખવાની છે અને તેના શબ્દ પણ લખવાના છે. થેન્ક યુ.